ટેક્સટાઇલના વિવિધ પાસેથી રૂપિયા ત્રણ કરોડ સોળ લાખનો માલ ખરીદી છેતરપિંડી કરી છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે શહેરમાં કાપડ ઉદ્યોગમાં વેપાર શરૂ કરી લોકોને ઠગતા ગઠિયાઓની ફરિયાદ વધી રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ફરિયાદ મુજબ પ્રદીપ બક્સાની નામના વેપારી સાથે સંજય ખત્રી નામના વેપારીએ ઠગાઈ કરી હતી સંજય ખત્રીએ વિવિધ વ્યક્તિઓ પાસેથી કુલ રૂપિયા ત્રણ કરોડ સોળ લાખનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ ન કરી છેતરપિંડી કરી હતી તેની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળતા બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસની ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની યાદી તપાસ કરવાની સાથે મળેલ આભારભૂત બાતમીના આધારે છ મહિનાથી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો પોલીસે સંજય કનૈયાલાલ ખત્રીની ધરપકડ કરી જેની બચવા માટે જમ્મુ કાશ્મીર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ સહિતના રાજ્યોમાં તે ફરતો હતો અને અંતે ચોખના પૈસા પૂરા થઈ જતા સુરત નવા કામની શોધમાં પરત આવ્યો હતો આ દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યો છે હાલ આગળ કાર્યવાહી શરૂ છે